નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 6 માં વિષય હિન્દી 7 યહ ભી એક પરીક્ષા હે, ઉસકા લેખક કા નામ હે સુરેન્દ્ર અંચલ જી, યહ એક એકાંકી હે। તો પ્રસ્તુત એકાંકી કી રચના કા પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સુરેન્દ્ર અંચલ જી ની અનેક એકાંકિયા कविताएं, रेडियो रूपक वार्ताएं आदि लिखा है, उसमें से यह एक एकांकी यह भी एक परीक्षा है वह प्रस्तुत की है। जीवन में शिक्षा का बहुत महत्व है, यानी कि मूल्य है। मनुष्य के भीतर जो शक्तियां है उसका सही ढंग से उपयोग करना ही सच्ची शिक्षा है। परीक्षा में ज्यादा अंक प्राप्त करना यह शिक्षा का मूल उद्देश्य नहीं है, मगर वास्तविक जीवन में शिक्षा का उपयोग कर दिखाना है। मानवता की बड़ी मूल्यवान चीज है, यह भी एक परीक्षा का यह मुख्य उद्देश्य है। तो बाल मित्रों, आज आपने हमें दृश्य एक छे एनी अंदर चर्चा करी छु, और यहां कहानी बे विभाग ने अंदर वेचेली छे, एमा आपने आज प्रथम दृश्य विषय जोई छु। तो यहां प्रथम दृश्य ની શરૂઆત આપણે કરીએ। પડદા ઉઠતા હે, બાજાર કા દ્રશ્યો, કુછ લોગ ઇધર ઉધર આ જા રહે, અહીંયા કેટલા માણસો છે એ અવર જવર કરે છે। એક બાળક અંદર પ્રવેશે છે, કંધે પે થેલા, હાથમાં બ્રશ, એના ખભા ઉપર થેલો છે અને હાથમાં બ્રશ પકડ્યું છે। ગુડ પોલીસ, ગુડ પોલીસ આવી રીતે બૂમો પાડતો આવે છે। એક રાગીર છે, રાગીર અને મુસાફર। બાપુજી જૂતી ચમકા દો, શાનદાર કરુંગા, કે છે કે બાપુજી એમ કે આ તમારા જે ચપ્પલ છે એને હું ચમકાવી દઉં, શાનદાર એમ કે બનાવી દઈશ। રાગીર નહીં નહીં પરેવટ, કે છે કે ના, મારે કશું કરવું નથી, જાય છે। બાળક ફૂટ ગુટ પકડ, કે છે આ બાળક છે એ ગુટ પકડીને કે છે આઈના બના દઉંગા, આઈના બનાવે મુહાવરા છે, बहुत चमकदार बनाना। अपनी शक्ल देखकर फिर पैसा देना बाबूजी, कहे छे कि तुम्हें तुम्हारो चेहरो जो जो है अंदर पछि तुम्हें मने पैसा आप जो। फिर सिर्फ 2 रुपया, कहे छे कि 2 रुपया छे। बालक बोले छे अने कहे छे, अने बालक कहे छे रागी त्यां गाड़ी एक अचानक मुसाफरी आवे छे अने कहे छे अरे हट जॉक। અહીંયા જોક શબ્દ છે એ ચમડી છે, चिपक कर खून पीने वाला एक जंतु है, जल जंतु। अरे हट, जौ की तरह चिपक जाता है, भाग। घरागे के पीछे बालक चला जाता है, आगे से मुसाफिर से इन पाछे ने पछड़ा बालक जतो रहे छे। दूसरी ओर से आकर, आकर यानी फेरियो आवे छे, अखबारों का बंडल लिए आता है। अखबार में एक एक छापा नो आतो एम के बंडल लई अने बाजार वच्चे बूमो पाड़तो पाड़तो आवे छे। આકર અખબાર ઇલાતે હોય, આકરને આમ હલાવતો હલાવતો બજાર વચ્ચે આવે છે। આજ કી તાજા ખબર, આજ ની એમ કી તાજા ખબર છે, ભૂકંપ થી ગીરે મકાનો કા નવ નિર્માણ, કે છે કે ભૂકંપ ની અંદર જે મકાનો એમ કે તૂટી ગયા છે એનું નવ નિર્માણ ચાલુ છે। છાત્ર કી ફી માં, છાત્ર એટલે કે વિદ્યાર્થીઓની પરીક્ષાની ફી છે જે માફ કરવામાં આવે છે। સ્કૂલ કે લડકો ને ડાકુ કો પકડા, કે છે કોઈ કેમ કે સ્કૂલના છોકરાઓ હતા એને ડાકુને પકડ્યા। આજ કી તાજા ખબર, આવો બોલતો બોલતો એમ કે આ બાળક આવે છે। કુછ લોગો અખબાર ખરીદને કે લગતે હે, હવે કેટલાક માણસો છે અખબાર ખરીદવા માટે જાય છે। દૂસરી ઓર થી ચાય વાળા આવે, બીજી બાજુ થી ચાય વાળો આવે છે। એક હાથ માં બાલટી જીસને કપ મૂકે, એક હાથ માં એમ કે બાલટી છે જે એમ કે ડોલ કહેવામાં આવે છે, એની અંદર કપ મૂકેલા છે, અને દૂસરે હાથ માં એક હાથ માં કીટલી, કીટલી એટલે ચાની ભરેલી વસ્તુ છે, ચા ભરવામાં આવે ગરમ ગરમ એને કીટલી કહેવામાં આવે। તો અહીંયા કહે છે ચાય વાળો, ચાય ગરમ, ચાય ગરમ, ચાય, આવી રીતે ઊભો પાટો પડતો આવે છે। એક બાળક અખબાર ફરતા હોવા ચલતા ચલતા ચાય વાળા થી ટકરા જતા હોય, હવે એની મસ્તીમાં ને મસ્તીમાં આવતો હોય છે, એટલે આ ચા વાળો છોકરો છે એની સાથે ટકરાઈ જાય છે। બાલટી છીટક પર ગીરતી હે, આ બાલટી પકડેલી છે હાથમાં એ એમ કે નીચે પડી જાય છે ટકરાવાથી, મેરે કપ ફૂટ ગયો, પછી કે છે મારા કપ એમ કે તૂટી ગયા।
અંધો એમ કે ભિખારે છે એ અંધળો છે અને દેખી શકતો નથી અને આવે છે બજાર વચ્ચે છે રસ્તામાં છે એને કંઈ ખબર નથી કટોરીમાં કુછ પકોડિયા અમૃત રોટી કે ટુકડે રેઝગારી આવી હે અહીંયા કહે છે કે આ ભિખારી છે એને ભીખ માંગી અને થોડું ઘણું કંઈ ભેગું કરેલું છે એ એના હાથમાં હતું તો પકોડે એટલે કે પકોડિયા હતી અને અમૃત એટલે જામફળ હતા થોડા રોટલીના ટુકડા હતા અને રેઝગારી એટલે કે થોડા એમ કે સિક્કા અહીંયા એ લઈને આ ચાલતો ચાલતો ધીમે ધીમે આવે છે ભિખારી હવે ભિખારીની એન્ટ્રી થાય છે અહીંયા બાબુજી ભૂખા હો કે છે કે હું એમ કે ભૂખ્યો છું મને કંઈ કામ હોય મેરા સબ કુછ કે છે મેરા સબ કુછ લૂંટ ગયા હે બરબાદ હો ગયા હે ભગવાન તુમ્હે ખૂબ બરકત દેગા અહીંયા કહે છે ભગવાન તુમ્હારા ભલા કરેગા આવું એમ કે ભિખારી આશીર્વાદ આપે છે આ બાબા બાળકને અને કહે છે કે તમારું સારું થશે તમે મને જો કંઈ કામ કરો એક બાળક અહીંયા એક બાળકની એન્ટ્રી થાય છે અને કહે છે હાથ મેં કિતાબે પેર હટ શું કહે છે અરે હટ ઇધર તો સ્કૂલ કી દેરી હો રહી હૈ ઓર આ ઓર યહ સામને આ ગયા શું કહે છે મારે તો પરેશાની એમ કે મોડું થાય છે અને તું કેમ આવ્યો જેબ મેં હાથ ડાલકર પૈસે નિકાલ કર ગીનતા હૈ હવે એના ખિસ્સાની અંદર હાથ નાખે છે અને એ જોવે છે કે કેટલા પૈસા છે જો મારી જોડે ઉધાર હોય તો એમ કે ભિખારીને થોડા આપું એમ યહાં તો પિક્ચર મેં પિક્ચર કી ટિકિટ મેં ભી 8 ની કમ હૈ કે છે કે પિક્ચર ની ટિકિટ જોવા જાઉં છે એમાં 8 ની મારે ઓછી પડે છે તું દેગા ભિખારીને કહે છે તું આપી ચલા જતા છે પછી જતો રહે છે ત્યાંથી ભિખારી બેટા મેં અંધાઓ બે સહારા હું મેં ભલા તુમ્હે ક્યાં દે સકતા હું સબકો દેને વાલા તો નીલી છત્રી વાલા હૈ કેજી નીલી છત્રી વાલા યાની કે ભગવાન સબકો દેને વાલા તો ઉપર વાલા ઈશ્વર હૈ પરમાત્મા હૈ મેં ક્યાં દૂંગા મેં તો અંધા હું બે સહાર હું લાચાર હું મેરે પાસ તો કુછ ભી નહીં હૈ એક બાળક સાયકલ પર આકર બુઢ્ઢે સે ટકરા જાતા હૈ એક છે બાળક એ સાયકલ લઈને આવતો હોય છે અને આ ભિખારીને ટકરાઈ જાય છે બુઢ્ઢા ગીર પડતા હૈ લકડી ઓર કટુરા દૂર જા ગીરતા હૈ હવે એની જોડે લાકડી છે એ પણ એમ કે ગોજીને પડે છે ભિખારી ચીખ કર જોસ્ત એમ કે ભૂ પાડે છે અને ચિલ્લાય છે હાય રે મેરી ટાંગ ફૂટ ગઈ રે અબ મેં ક્યાં કરું જોસ્ત બોલે છે મારા પગ ફૂટી ગયો હવે હું શું કરીશ સાયકલ વાળા કપડે જાણ કર સાયકલ ઉઠાતા હૈ કપડા પંખેરે છે અને સાયકલ ને ઉઠાવે છે અને અંધા હૈ ક્યાં આવું કે છે ભિખારી ને આ ગયા દમ કર રખા હૈ કે છે આ રીતે ભિખારી ને નાક મે દમ કર રખના આ પણ એક મુહાવરો છે બહુત પરેશાન કરના સ્કૂલ કી દેર કરવા દેગા પરીક્ષા કા પહેલા દિન હે હવે આવું કહે છે ભિખારી ને મારે એમ કે સ્કૂલ નું મોડું થાય છે અને તમે મને કે આપડાઈ ગયા મારું એમ કે નુકસાન કરી તમે ભિખારી બોલે છે પડા પડા નીચે પડ્યો છે અને બોલે છે હાય ભગવાન મારી ટાંગ ફૂટ ગઈ રે અરે કોઈ મુજે ઉઠાઓ હવે એમ એ બોલતો જાય છે કોઈ એમ કે મનુષ્ય મને એમ કે ઉઠાડે કોઈ તો ભલા મનુષ્ય મુજે સડક કે કિનારે બિઠાડો મને એમ કે સડક એટલે રસ્તો રસ્તાની કિનારે પર કોઈ તો મને બેસાડો એ લાલા એ બાબુ આવી રીતે ઘૂમો પાડે છે અને નામ ખબર નથી એટલે મુજે સડક કે કિનારે તરફ લે ચલો રે એ વિદ્યાર્થી આતા હૈ હાથ મેં બસ્તા એક બાળક છે આવે છે હાથની અંદર વસ્તુ છે અને એ જોતો જોવે છે આ ભિખારીને વિદ્યાર્થી આ વિદ્યાર્થી સ્કૂલમાં પરીક્ષા આપવા નીકળેલો છે અરે ક્યાં હો ગયા બુઢ્ઢે બાબા હવે આ રિસ્પેક્ટ કરે છે આદર કરે છે આ બધાને તામે દેખકર અરે ચોટ તો જ્યાદા લગી હે કહે છે કે તમને બહુ જ માગ્યું છે કટોરી મેં પૈસે રોજ રોટી આદિ ડાલકર દેતા હૈ અહીંયા કટોરો છે ભીખ માંગવાનો એની અંદર બધી વસ્તુ હતી એવી નીચે પડી જાય છે આ વીણીને આને આપે છે ભિખારીને લો એમ કે બાબા થોડા પૈસા છે અને આ રોટલીના ટુકડા લો બાબા આ ટુકડા તમારા કટોરા એટલે 7 રૂપિયા હે આની અંદર 7 પૈસા છે ભિખારી કટોરા લેકર કરાતા હુઆ અહીંયા એ ચિલ્લાય છે અને બોલે છે કરાતા હુઆ એકદમ એની વાણીની અંદર દર્દ ભર્યો આવાજ છે જીતી રહો બેટા એને આશ્વાસન આપે છે ભગવાન તમે અચ્છે નંબર સે ઉત્તીર્ણ કરે ઉત્તીર્ણ હોના યાને પાસ હોના અરે મેરે રાજા બાબુ કો મુજે અંધે કી લકડી કહાં હે કે છે કે મારે એમ કે આંધળો છું મને દેખાતો નથી મારી લાકડી આપને મને
વિદ્યાર્થી લકડી ધમાકો લકડીને ટેકો આપે છે અને કહે છે કે લો એમ કે બાબા આ રીત મારી લાકડી સ્કૂલ કી ઘંટી સુનાઈ દેતી છે આ બાજુ એની સ્કૂલ ની ઘંટડી સંભળાય છે અવાજ સંભળાય છે બેલ પડી ગયો છે પરીક્ષાની ટાઈમ થઈ ગયો છે અરે મારી ઘંટી લક ગઈ કહે છે કે પહેલી એમ કે ઘંટડી તો વાગી ગઈ હવે શું કરું આજ પરીક્ષાના પહેલા દિવસે આજે પરીક્ષાનો પહેલો દિવસ છે ખેર બુઢ્ઢે છે બાબા ઉઠો તું એ ફૂટપાથ પર પર બેઠા દે કહે છે કે તમને હું રસ્તાની પેલી બાજુ બેસાડી દઉં અરે તમને પાવ મેં તો ગોળી છોટકે કહે છે કે તમારા પગની અંદર તો બહુ બધું આવ્યું છે અને આટલું બધું ખૂન નીકળે છે ખૂન બહુ રહ્યા હે કલાઈની ઘડી દેખ કર સુરતા હુવા સ્વયં હવે હાથમાં ઘડિયાળ બાંધી છે અને જોવે છે અને વિચારે કે હવે શું કરું પરીક્ષા એક બાજુ પરીક્ષા છે અને એક બાજુ એમ કે આ બુઢ્ઢા એમ કે ભિખારી હવે મારે કોની મદદ કરવી હવે તમે બધા પોતાની નોટ